જાણવાની મજા આવે છે ને, બધા ડિસ્ટ્રિક્ટ વિશે નવું નવું જાણવાનું, હા ને, મજા આવે છે ને. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સુરેન્દ્રનગર અને પંચમહાલ, ઓકે ફ્રેન્ડ્સ, સુરેન્દ્રનગરમાં કયા મેળા ભરાય છે તે આપણે જોઈશું. પછી પંચમહાલમાં મકાઈનો પાક સૌથી વધારે થાય છે, સૌથી વધુ થાય છે, અને બીજા કયા પાક થાય છે તે પણ આપણે જોઈશું, હા ને ફ્રેન્ડ્સ. તો અને પછી ફ્રેન્ડ્સ આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું કે આપણા જે ડિસ્ટ્રિક્ટ છે સુરત, તેને લગતા ક્વેશ્ચન આન્સર જોઈશું, અને મેપ પરથી આપણે કેવી રીતના મેપ જોવે છે અને એના પરથી પ્રશ્ન કેવા આવે છે તે પણ આપણે જોઈશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ જોઈશું. હરભજન બોલવા તૈયાર જ હતો અને તેને કહ્યું કે હું સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના વતની છું. હરભજન ક્યાં? સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના વતની હતો. મારા ડિસ્ટ્રિક્ટમાં આવેલ તરેન્ટર ગામમાં ભરાતો મેરો. કયો? તરેન્ટર ગામમાં ભરાતો મેરો ભારતમાં તરેન્ટરના મેળા તરીકે ખૂબ જ જાણીતો છે. ફ્રેન્ડ્સ, સુરેન્દ્રનગરમાં તમે ઘણા લોકોએ જોયું હશે, જો ગયા હશે તે, બરાબર, તે ત્યાં મેળો છે તે ખૂબ જ જાણીતો છે. તે મેળામાં ભરત ભરેલી છત્રીઓ અમરેલા સાથે મેળામાં ફરતા યુવક યુવતીઓ મેળાને માણતા હોય છે. ફ્રેન્ડ્સ, આ મેળામાં કેવું હોય છે, તરેન્ટરના મેળામાં કેમ જાણીતો હોય છે? તો ત્યાં જે અમરેલા હોય છે, જે તમને પિક્ચરમાં દેખાય છે, તો જે અમરેલા છે તેને એક વર્ક કરીને, એના પર ભરતકામ કરીને તેને લઈને ફરતા હોય છે યુવક અને યુવતીઓ, બરાબર, આ રીતનો હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જ્યોતિ તરત જ બોલી કે અમારા ડિસ્ટ્રિક્ટમાં વૌથા, સારંગપુર અને જેતલપુરના મેળા ભરાય છે. આ અમદાવાદનું છે, હે બકા. કયું? વૌઠા, સારંગપુર અને જેતલપુરના મેળા ભરાય છે અમદાવાદમાં, હા ને દીકરાઓ. ચલો તો સુરતમાં જોઈએ, સુરતની વાત કરીએ તો આદિવાસીઓના મેળાઓ અને ડોલવણમાં ભરાતા મેળાઓ જોવા મળે છે. ઓકે ફ્રેન્ડ, આગળ જોઈએ. પંચમહાલ ડિસ્ટ્રિક્ટના દેવેન્દ્રએ કહ્યું, જે દેવેન્દ્ર છે તે પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં રહે છે, તો તે કહે છે કે મારા ડિસ્ટ્રિક્ટમાં મકાઈનો ક્રોપ પાક સૌથી વધુ લેવામાં આવે છે. એના ડિસ્ટ્રિક્ટમાં છે ને મકાઈ, તમને બહુ ભાવે છે ને, મકાઈનો ચેવડો બને છે, હા ને, મકાઈની ભેલ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે તમને લોકોને યાદ હશે કે આપણે લોકોએ મકાઈના ભેલની આપણે પાર્ટી કરેલી, યાદ છે કે ભૂલી ગયા? યાદ છે ને. તો તે જે મકાઈનો જે પાક છે તે સૌથી વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત વીટ, ડાંગર, પલ્સીસ, કઠોળ, મગફળી અને તમાકુ જેવા પણ પાકો પણ લેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, યાદ રાખજો, જે પંચમહાલ છે તેમાં ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી અને તમાકુ જેવા પાકો પણ લેવામાં આવે છે, એટલે ત્યાં તમને ત્યાં પાકોનું આ ઉત્પાદન થાય છે. દીપિકા તરત જ બોલી કે હું પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં આવું છું અને મારા ડિસ્ટ્રિક્ટમાં સિમેન્ટ અને રંગ રસાયણના ઉદ્યોગો ખૂબ જ વિકસ્યા છે. ફ્રેન્ડ્સ, તમને જો જોયું ને કે એ લોકો ગાર્ડનમાં બેસીને કેવા સરસ મજાના તેઓના ડિસ્ટ્રિક્ટની ચર્ચા કરે છે, તો તમે જ્યારે તમે પણ બેસો તમારા ફ્રેન્ડ સાથે, તો તમારે પણ આવી જાણીતી ચર્ચા કરવી જોઈએ. તો તમને કેટલું બધું જાણવા મળ્યું આજે, આ લોકો જો આટલી બધી ચર્ચા કરી તો તમને બધું જાણવા મળ્યું ને કે કયા કયા ડિસ્ટ્રિક્ટમાં કઈ કઈ વસ્તુ ફેમસ છે, હા ને, કયા કયા જોવાલાયક છે. તો જ્યારે તમે તે જ્યાં ડિસ્ટ્રિક્ટ પર જાઓ તો તમને યાદ આવશે કે હા, અહીંયા તો આ વસ્તુ જોવા જેવું છે, હા ને ફ્રેન્ડ્સ. તો દીપિકા પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં હતી, તો ત્યાં તે ડિસ્ટ્રિક્ટમાં સિમેન્ટ અને રંગ રસાયણના ઉદ્યોગો ત્યાં ખૂબ જ વિકસ્યા છે. એટલે સિમેન્ટ, આપણે જ્યાં ઘર બાંધવા માટે જોઈએ ને સિમેન્ટ, તો તેવા ત્યાં ઉદ્યોગો વિકસેલા છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, આ સાંભળીને પાછી જ્યોતિ બોલી કે અમારા ડિસ્ટ્રિક્ટમાં ઘઉંનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, અમદાવાદમાં ડિસ્ટ્રિક્ટમાં ઘઉંનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત ડાંગર, બાજરી, કપાસ, ચણા, જુવાર, એરંડો આ જેવા પાક પણ અમારા ડિસ્ટ્રિક્ટમાં લેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં કયા ઘઉંનો પાક તો સૌથી વધુ લેવામાં આવે?
પણ બીજું ડાંગર, બાજરી, કપાસ, ચણા, જુવાર અને એરંડો. ઓકે ફ્રેન્ડ્સ, તમને ટુ ટુ નેમ્સમાં પણ આ રીતે પૂછાય કે અમદાવાદના ટુ જે પાક છે બે પાકના નામ આપો. ઓકે, આવા નાના નાના તમને પ્રશ્નમાં પૂછી શકાય છે ફ્રેન્ડ. અને અમારા ડિસ્ટ્રિક્ટમાં સુતરાઉ કાપડ, કાચના વાસણો, લોખંડ પોલાદ, પ્લાસ્ટિકની વસ્તુઓ, કપાસ લોધવાના જીન જેવા ઉદ્યોગો પણ વિકસ્યા છે. એટલે અમદાવાદમાં જે સુતરાઉ કાપડ અને પછી કાચના વાસણો છે, લોખંડમાંથી બનતી વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, કપાસ લોધવાના જીન, આ બધી જ વસ્તુ તેના ઉદ્યોગો, એટલે ત્યાં તે મોટી જે હોય કંપનીઓ તેમાં બને છે, ઉદ્યોગો પણ વિકસ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે સુરત વિશે પણ જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, જો આપણા સુરતના ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો જુવાર, કપાસ, શેરડી, મગફળી, તુવેર, તેલીબિયાં, વેજીટેબલ્સ અને ફ્રૂટ આવા આ જેવા પાકો થાય છે. ફરીથી ટીચર બોલે છે, પ્રશ્નમાં પૂછી શકાય, આપણા ડિસ્ટ્રિક્ટમાં એટલે સુરતમાં જુવાર, કપાસ, શેરડી, મગફળી, તુવેર, તેલીબિયાં જેમાંથી તેલ કાઢે છે ને તે, તેલીબિયાં અને વેજીટેબલ અને ફ્રૂટ આ જેવા પાકો થાય છે. ફ્રેન્ડ્સ, આપણા ડિસ્ટ્રિક્ટમાં સુતરાઉ ક્લોથ્સ એટલે કાપડ, હોઝિયરી, પછી ઝરીકામ, હીરા, રસાયણ બરાબર, પછી ખાન, ડેરી ઉદ્યોગ, કાગર, આર્ટ સિલ્ક જેવા ઉદ્યોગો પણ વિકસ્યા છે. ફ્રેન્ડ્સ, જોયું ને આપણા ડિસ્ટ્રિક્ટમાં કેટલી બધી વસ્તુઓ બને છે, ને આપણને તો ખબર પણ નથી હોતી, તો આપણને ખબર હોવી જોઈએ ને કે આપણે સુરતમાં પણ ઘણી બધી વસ્તુઓના ઉદ્યોગો વિકસ્યા છે. તો ફરીથી ટીચર તમને બોલે છે, યાદ રાખજો, સુતરાઉ કાપડ, હોઝિયરી એટલે એ ટાઈપનું મટીરિયલ આવે ને તે પણ આપણા સુરતમાં બને છે. પછી ઝરીકામ, તમે જોયું હશે કે આ જે હોય છે ને, જે ગોલા લોકો હોય ને કે જે મોટા મોટા મશીનોમાં ઝરીકામ કરતા હોય છે, પછી હીરા, રસાયણ હા ને, પછી કાગળ જે આવે છે તે ખાન, ખાનની ફેક્ટરી છે, પછી ડેરી ઉદ્યોગ, પછી આર્ટ સિલ્ક પણ છે, આ ઘણા બધા ઉદ્યોગો વિકસ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડી ગઈ તમને લોકોને? ફ્રેન્ડ્સ, અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. આમાં હજી ઘણું બધું શીખવા જેવું છે, પણ તમને જો વધારે પડતું શીખવામાં આવશે તો તમે આગળની પણ વસ્તુ ભૂલી જશો હા ને ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આટલું બધું શીખી ગયા છે તો આપણે એને લગતા ક્વેશ્ચન આન્સર પણ જોઈ લઈશું, જેથી તમને વધારે આઈડિયા આવે. ઓકે, આપણા ચોપડી ટેક્સ્ટબુકની અંદર સુરત ડિસ્ટ્રિક્ટ વિશે નથી, અમદાવાદ વિશે જ છે, પણ ટીચરે તમને સુરત વિશેની માહિતી આપી કે તમે સુરતમાં રહો છો, તમારો ડિસ્ટ્રિક્ટ સુરત છે, તો તમને આવડવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આ ચેપ્ટર પૂરું કરીએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ જઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન એવો પૂછાય કે તમારા ડિસ્ટ્રિક્ટમાંથી કઈ કઈ રિવરો વહે છે. તો ફ્રેન્ડ્સ, એવું લખવાનું કે મારા ડિસ્ટ્રિક્ટમાંથી તાપી, કીમ, મીંઢોરા, પૂણા, અંબિકા આ બધી રિવર વહે છે. એટલે તમારો ડિસ્ટ્રિક્ટ કયો છે ફ્રેન્ડ? સુરત છે ને, તો આ સુરતમાંથી આટલી રિવરો વહે છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ. તમારા ડિસ્ટ્રિક્ટમાં એટલે તમારા જિલ્લામાં કયા કયા રેલવે મથકો છે? તો તમારે શું લખવાનું કે મારા ડિસ્ટ્રિક્ટમાં સુરત, બારડોલી અને કોસંબા. ઓકે ફ્રેન્ડ્સ, આ ત્રણ રેલવે મથકો છે. ચાલો થર્ડ ક્વેશ્ચન, તમારા ડિસ્ટ્રિક્ટમાં કયા કયા ઉત્સવો ઉજવાય છે? તો લખવાનું કે મારા ડિસ્ટ્રિક્ટમાં રથયાત્રા, હોળી, દિવાળી, તાજિયા, ચેટીચાંદ, નાતાલ, ગણેશ ઉત્સવ, જન્માષ્ટમી, ઓકે ફ્રેન્ડ્સ, આ વગેરે ઉત્સવો ઉજવાય છે. આગળ જોઈએ કે તમારા ડિસ્ટ્રિક્ટમાં લોકો ખોરાકમાં એટલે ફૂડમાં શું શું લે છે? તો મારા ડિસ્ટ્રિક્ટમાં ખોરાકમાં દાળ, ભાત બરાબર, રોટલી, પછી શાક, કઠોળ, પાપડ, અથાણું, છાશ આ બધું લે છે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જોઈએ
કે તમારા ડિસ્ટ્રિક્ટનું જાણીતું લોકનૃત્ય કયું છે? તો લખવાનો કે મારા ડિસ્ટ્રિક્ટનું જાણીતું લોકનૃત્ય ગરબા અને રાસ છે. તમને ગમે છે ને ગરબા રમવાનું? ઓકે, ચાલો આગળ જોઈએ. આગળ છે કે તમારા ડિસ્ટ્રિક્ટના લોકોનો પોશાક, એટલે લોકો જે પહેરે છે કપડાં, તે જણાવો. તો શું લખવાનું કે મારા ડિસ્ટ્રિક્ટમાં જે જેન્ટ્સ હોય છે તે પેન્ટ, શર્ટ, ધોટિયું, પહેરણ, જબ્બો, લેંગો, પછી માટે આંટીવાળું ફાળિયું વગેરે પહેરે છે. ઓકે ફ્રેન્ડ્સ. અને જો લેડીઝ હોય છે તે સાડી, પછી ચણિયો, પછી કુર્તી, લેગીસ, હા ને, પછી ઘણું બધું પહેરે છે, પછી સ્કર્ટ, ટોપ, આ બધું પહેરે છે. જો ફ્રેન્ડ્સ, આવા ક્વેશ્ચન પૂછાશે તો તમારે આ રીતે લખવાનું. ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડી ગઈ ને દીકરા? તો ચલો હવે આપણે મેપ પરથી ક્વેશ્ચન આન્સર ટીચર તમને સમજાવશે. ઓકે, આ મેપ પરથી ક્વેશ્ચન્સ કેવી રીતના બનાવાય અને કેવી રીતના જોવાનું છે તે આપણે જોઈએ, કે તમને અસાઇનમેન્ટમાં પૂછે છે, ટીચરે પૂછેલું છે તો તમને વધારે સમજ પડે. ઓકે ફ્રેન્ડ્સ.